हेलो फ्रेंड्स, वेलकम टू लाइफ लॉन्ग एजुकेशन। धोरण 12 फिजिक्स प्रकरण नंबर 4 गतिमान विद्युत भार अने चुंबकत्व। गया लेक्चरोनी अंदर आपणे बायो सावर्टनो नियम, एम्पियरनो नियम, एम्पियरना नियमना घणा बधा उपयोगो, जेम के सुरेख तार होय एने कारणे उद्भवता चुंबकीय क्षेत्रनुं मूल्य शोधवुं होय तो शोधी शकाय। पछी तारना अलग अलग किस्साओ जे छे एमनी आपणे वात करी हती, सोलेनोइडनी चर्चा करी हती, અને લાસ્ટ આપણે ટોરેટ જે છે એમના વિશેની ચર્ચા કરેલી હતી। હવેના લેક્ચરની અંદર આપણે અત્યાર સુધીના લેક્ચરમાં આપણે ચુંબકીય ક્ષેત્રનો કન્સેપ્ટ જોયો। હવે આજના લેક્ચરની અંદર આપણે ચુંબકીય ક્ષેત્રના કારણે ઉદ્ભવતું ચુંબકીય બળ એમના માટેનું સૂત્ર શું છે અને કયા વૈજ્ઞાનિકે આ ચુંબકીય બળ માટેનું સૂત્ર આપ્યું એમની આપણે વાત કરશું। અને હવે પછીના લેક્ચરોની અંદર આપણે જે કાંઈ નવા ટોપિક અને પોઈન્ટ ભણશું એની અંદર ચુંબકીય બળ અને ચુંબકીય ક્ષેત્ર બંને વસ્તુ એક સાથે જે તે સિસ્ટમ ઉપર જે છે આપણે એને કાર્યરત કરી શકશું। બરાબર, તો શરૂઆત કરીએ ચુંબકીય બળ। હવે જો ચુંબકીય બળ આપણે આ લેક્ચરની શરૂઆતમાં ભણી ગયા કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવવા પાછળનું કારણ શું છે, કે જો કોઈ વિદ્યુત ભાર ગતિ કરે તો મૂળ ટૂંકમાં ચુંબકીય ક્ષેત્ર અથવા તો કોઈ પણ પદાર્થની ચુંબકીય પ્રકૃતિ ઉદ્ભવવાનું કારણ શું છે, તો કે વિદ્યુત ભાર। આપણે પ્રકરણ 1 ની અંદર શીખી ગયા કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર જે છે એ ઉદ્ભવવા પાછળનું કારણ એ કયું છે, કે ભાઈ વિદ્યુત ભાર જ છે। વિદ્યુત ભાર અને વિદ્યુત ભારના આધારે આપણે ચેપ્ટર 1 ની અંદર વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતું વિદ્યુતીય બળ જે છે બરાબર સમજી ગયા। તો વિદ્યુતનો કન્સેપ્ટ જે છે એ પણ વિદ્યુત ભાર સાથે સંબંધ ધરાવે છે અને ચુંબકનો કન્સેપ્ટ છે એ પણ વિદ્યુત ભાર સાથે સંબંધ ધરાવે છે। તો સ્વાભાવિક છે કે બંને ક્ષેત્રો અથવા તો બંને બળો જે છે એમના વચ્ચે ઘણી બધી સમાનતાઓ હોઈ શકે। આપણે ચેપ્ટર 1 ની અંદર જે વિદ્યુતીય ક્ષેત્ર અને વિદ્યુતીય બળ જે છે એ સમજ્યા હતા એને પાછું અહીંયા રિવાઇઝ કરીએ, બરાબર, અને એના આધારે આપણે ચુંબકીય બળ જે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ અને ફાઇનલ જે છે એનું સૂત્ર શું છે ચુંબકીય બળ માટેનું એ સૂત્રને આપણે ડિરાઈવ કરીએ। ક્લિયર, ચાલો તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર જે છે, એક વસ્તુ તો આપણને ખબર છે કે ભાઈ જો વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારના કારણે જ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે છે એ ઉદ્ભવે છે। તો વિદ્યુત ભારની એક પ્રકૃતિ એવી છે કે જો વિદ્યુત ભાર સ્થિર હોય તો, બરાબર, જો વિદ્યુત ભાર સ્થિર હશે તો સ્થિર વિદ્યુત ભારના કારણે શું રચાશે, તો કે વિદ્યુત ક્ષેત્ર રચાશે। આ વિદ્યુત ક્ષેત્ર જેની સંજ્ઞા આપણે શું કહીએ ભાઈ, ઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ। આ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈનું સૂત્ર શું છે, તો કે ઈ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર। હવે વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવી રાશિ છે ભાઈ, સદિશ રાશિ છે। સદિશ રાશિ હોય એટલે આને આપણે એકમ રાશિ એકમ સદિશ બતાવી દઈએ દિશા દર્શાવવા માટે, બરાબર। આ જે છે એ સદિશ, અહીંયા આર જે છે એ પણ સદિશ। હવે કે શું છે, તો કે બરાબર આપણે લખી શકીએ 1/4πε0 ક્યુ અપોન આર નો સ્ક્વેર, અહીંયા એકમ સદિશ આર। આ રીતે લખી શકીએ છીએ એપ્સાયલોન ઝીરો જે છે એ શું છે, તો કે શૂન્ય અવકાશની પરમિટિવિટી, પરમિટિવિટી, બરાબર। આવું કંઈક આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એમના માટેનું સૂત્ર આપણે સાબિત કરેલું છે। હવે જો આ વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ એક બીજો વિદ્યુત ભાર આવે, માનો કે ભાઈ અહીંયા કોઈ એક વિદ્યુત ભાર છે અને આ વિદ્યુત ભારના કારણે આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ ફોર એક્ઝામ્પલ આટલા વિસ્તારની અંદર ક્રિએટ થાય છે, આમ તો એનો અનંત વિસ્તાર સુધી ફેલાયેલો હોય પણ વિચારો કે આટલા વિસ્તારની અંદર એની અસર જે છે એ મેક્સિમમ છે। હવે અહીંયા કોઈ બીજો વિદ્યુત ભાર આવે તો આ વિદ્યુત ક્ષેત્રના કારણે, આ વિદ્યુત ક્ષેત્રના કારણે આ વિદ્યુત ભાર ઉપર બળ લાગશે। બળ લાગે એટલે નજીક જઈ શકે, દૂર જઈ શકે, એનો માર્ગ બદલાઈ શકે, હેલિકલ માર્ગ થઈ શકે, વર્તુળાકાર માર્ગ થઈ શકે, એનો કોઈ પણ પ્રકારની ગતિ જે છે આ વિદ્યુત ભારની થઈ શકે। આપણે માત્ર બળ લાગે સમજીએ, તો એ જે બળ લાગે છે કોના કારણે બળ લાગે છે ભાઈ, તો કે આ જે વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર અહીંયા ક્રિએટ થયું છે, આ વિદ્યુત ક્ષેત્રના કારણે આ વિદ્યુત ભાર ઉપર બળ લાગે છે।
तो आ बळ ने आपणे विद्युतीय बळ तरीके व्याख्यायित करेलो हतो। क्यूँ बळ भाई? विद्युतीय बळ। એટલે एफ ऑफ ई अहींया हुं कहीश ई शा माटे? तो के इलेक्ट्रिकल फोर्स छे, इलेक्ट्रिक फील्ड ने कारणे लागतो फोर्स छे। एने कई रीते व्याख्यायित कर्यो तो आपणे भाई? तो के एफ इज इक्वल टू क्यू इन टू ई। आवुं कंईक हतुं। क्यू एटले शुं छे? तो के आ विद्युत भार। અને E એટલે શું છે? તો કે આ વિદ્યુત ભારના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર। હવે તમે અહીંયા E ની કિંમત આ મૂકી દો, બે અલગ અલગ વિદ્યુત ભાર થયા એટલે એકને Q1 ને એકને આપણે Q2 કહી દઈએ, એટલે 1 upon 4 pi epsilon 0 Q1 Q2 upon R square, અહીંયા એકમ સદિશ R। આ રીતે આપણને કઈક જે છે એ વિદ્યુત બળ જે છે એનું સમીકરણ મળે। तो विद्युत क्षेत्र जे छे एना कारणे आपणे शुं मळ्युं? तो के विद्युत बळ। क्यारे? तो के विद्युत क्षेत्र नी अंदर ज्यारे कोई एक बिंदुवत विद्युत भार अथवा तो घणा बधा विद्युत भारो जे छे ई कोई एक विद्युत भारना क्षेत्र नी अंदर आवे त्यारे एना उपर ई बळ लागशे। હવે આ જે વિદ્યુત ક્ષેત્ર જે છે એમની કેટલીક લાક્ષણિકતા છે। હવે આમ જોવા જાવ ને તો વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ આમ કોઈ ફિઝિકલ એવી ઓબ્જેક્ટ નથી કે એને ખીચા મૂકી શકાય અથવા સંગ્રહી શકાય, કોઈ એક જગ્યાએ રાખી મૂકી શકાય એવી કોઈ ફિઝિકલ એવી કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ નથી। માનો કે માર્કર છે તો માર્કરને હું ખીચા મૂકી શકું, આને ફિઝિકલ ઓબ્જેક્ટ કહેવાય, એને હાથમાં પકડી શકાય, એનો ઘા કરી શકાય। હવે આ વિદ્યુત ક્ષેત્ર એવી કોઈ વસ્તુ જ નથી, એ માત્ર એક સંકલ્પના છે। તો આ વિદ્યુત ક્ષેત્રની છતાં કોઈ પણ જાતનું એનું ફિઝિકલ ઓબ્જેક્ટ નથી, છતાં પણ એનું ભૌતિક રીતે મહત્વ ઘણું બધું। જો અહીંયા હું આ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુતીય બળ જે છે એમની હું લાક્ષણિકતાની વાત કરું છું કે નંબર એક કે એનું કોઈ પણ પ્રકારનું ભૌતિક અસ્તિત્વ નથી પણ એનું ભૌતિક મહત્વ ઘણું બધું છે ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ। બરાબર? આપણા જે કાંઈ જનરલી પ્રકારના મોટાભાગના બળ જે છે એ આ વિદ્યુતીય બળમાંથી ક્રિએટ થતા હોય। કુદરતના મૂળભૂત ચાર બળો છે, ગુરુત્વાકર્ષણ બળ, પછી સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, વીક ન્યુક્લિયર બળ અને ચોથું જે છે એ વિદ્યુત ચુંબકીય બળ, કે જે વિદ્યુતના કારણે લાગતું હોય બળ અને ચુંબકના કારણે લાગતું હોય બળ। તો કુદરતના મૂળભૂત બળો છે એમાંનું એક આ બળ છે। કયું? તો કે વિદ્યુત બળ। ચાર જ બળ છે એમાંનું એક બળ છે, એટલે સમજી શકાય કે એની ફિઝિકલ જે છે એનું ઇમ્પોર્ટન્સ કેટલું હશે। ત્યાર પછી આપણે વાત કરીએ કે આ જે છે એ ઉર્જા અને વેગમાનનું વહન કરવામાં મદદ કરે, ઉર્જા અને વેગમાન છે ને એનું વહન કરશે। કોઈ એનર્જી જે છે આ એનર્જી આ ઇલેક્ટ્રિક ફિલ્ડ થ્રુ જે છે એ મૂવમેન્ટ કરશે, અથવા તો કોઈ કણનું જે વેગમાન છે એ વેગમાન પણ આ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે વિદ્યુત ક્ષેત્રના કારણે જે છે એ વહન કરશે। ત્રીજી લાક્ષણિકતા એની એવી છે કે ભાઈ આ એવું નથી કે ઇન્સ્ટન્ટ ક્રિએટ થઈ ગયું, તાત્ક્ષણિક ઉત્પન્ન થઈ ગયું એવું છે નહીં। એટલે આપણે લખી શકીએ તાત્ક્ષણિક જે છે એ ઉત્પન્ન થતું નથી કે પછી વહન થતું નથી, એને વહન કરવા માટે શું થાય છે ભાઈ? સમય લાગે છે। વહન કરવા માટે સમય કંઈક જે છે એ લાગે છે। ક્લિયર? તો આની ચોથી લાક્ષણિકતા થઈ। પછીની એક લાક્ષણિકતા એવી છે કે આ જે છે એ અવકાશની અંદર પ્રવર્તે છે। માની લો કે ભાઈ આ એક પોઝિટિવ વિદ્યુત ભાર છે તો પોઝિટિવ વિદ્યુત ભારમાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન છે આમ બહાર જતી હશે રેડિયલી। બરાબર? ત્રિજ્યાવર્તી દિશાની અંદર આ રીતે બધી દિશાઓ પર જતી હશે। તો આ જે રેખા છે એ ક્યાં સુધી જશે આમ? તો કે અનંત અંતર સુધી જશે। બરાબર? આ જે લાઇન છે એ ક્યાં જશે? તો કે અનંત અંતર સુધી અવકાશની અંદર પ્રસરણ પામશે। તો સ્વાભાવિક છે કે અવકાશની અંદર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જે છે એ પ્રવર્તે છે અને આ વિદ્યુત ભારથી જેમ દૂર જતા જઈએ એમ આર જેમ વધશે એમ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઘટશે। તો આ આર તમે જેમ જેમ ઉપર જતા જાઓ અવકાશમાં દૂર જતા જાઓ એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બદલાતું જશે। તો આપણે એવું કહી શકીએ કે અવકાશના દરેક બિંદુ ઉપર એનું મૂલ્ય કેટલું છે એના ઉપર આધાર રાખશે। એટલે કે દરેક બિંદુએ આ ચુંબકીય વિદ્યુત ક્ષેત્ર જે છે એ બદલાય છે। ચાલો, આ તો આપણે દરેક બિંદુએ દિશા ચેન્જ થાય, બરાબર? સમજો, દિશા જેમ બદલાય એમ પણ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે છે એ બદલાય। મતલબ કે આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ સમયનું કોઈ વિધેય હોવું જોઈએ। તો આની અંદર તો ભાઈ સમયનો ટાઈમ ક્યાંય આવ્યો નહીં, આ
પાંચમી છઠ્ઠી લાક્ષણિકતા એવું કહે છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ સમય બદલાય એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બદલાય છે. ચાલો અંતરની વસ્તુ આપણે સમજી ગયા કે ભાઈ આ સૂત્રમાં આર આવ્યું એટલે આર ચેન્જ થાય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ચેન્જ થાય, તો એ સમયની તો કોઈ વસ્તુ આવી નથી ભાઈ. સમય બદલાય તો કઈ રીતે જે છે, સોરી દિશાની, સોરી સમયની વાત કરીએ આપણે, સમય જે છે એ બદલાય એમ પણ આ વિદ્યુત ક્ષેત્ર જે છે એમની મૂલ્ય જે છે એ બદલાશે. તો સમયનો ટાઈમ ટી તો ક્યાંય આવતો જ નથી, બરાબર. તો આપણે આ ધોરણની અંદર આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ સમય સાથે બદલાતું નથી એ વિભાવના સાથે આખું ભણવાનું છે. વાસ્તવિકતા એવી છે કે અવકાશની અંદર દરેક બિંદુએ જેમ જેમ સમય ચેન્જ થાય એમ ઇલેક્ટ્રિક ફિલ્ડ ચેન્જ થાય, પરંતુ આ જે સમયગાળો જે છે એની વેલ્યુ બહુ મોટી હશે, બહુ વધારે લાંબા સમય પછી એના ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એની વેલ્યુ ચેન્જ થતી હશે. એટલે આપણે આપણા સિલેબસની અંદર એવું વિદ્યુત ક્ષેત્ર અથવા તો એવું ચુંબકીય ક્ષેત્ર ભણવાનું છે કે જે સમય સાથે બદલાતું નથી. કમ્પ્લીટ. તો આટલી વસ્તુ આપણે મગજની અંદર રાખશું. હવે અવકાશની અંદર કોઈ એક બિંદુએ, આ એક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જે છે એ ઘણા બધા વિદ્યુત ભારોના કારણે લાગે. આ બિંદુએ ભાઈ આના કારણે વિદ્યુત ક્ષેત્ર લાગે છે, આના કારણે લાગે છે, આના કારણે લાગે છે, આના કારણે લાગે છે, આવા ઘણા બધા વિદ્યુત ભારોના કારણે વિદ્યુત ક્ષેત્ર લાગે છે. તો આ બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો કે આ દરેક વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો કરો. એટલે કે તમે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરો, સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરો, એટલે તમને કુલ વિદ્યુત ક્ષેત્ર જે છે એ મળી જશે. ચાલો, ક્લિયર છે. બીજું, તમે આના ઉપરથી આ એક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જે છે એનું મૂલ્ય કેટલું છે એ તમને ખબર હોય અને એના ઉપર કેટલું બળ લાગે છે એ ખબર હોય, તો એના ઉપરથી તમે કોઈ અજાણ્યો વિદ્યુત ભાર મૂક્યો હોય કે જેની વેલ્યુ ખબર ન હોય એને આપણે પરીક્ષણ વિદ્યુત ભાર કહીએ, તો એ પરીક્ષણ વિદ્યુત ભારની કિંમત પણ તમને મળી જાય. માની લો કે ભાઈ અહીંયા આ એક બિંદુએ છે એ ભાઈ આ પ્રકારે કંઈક વિદ્યુત ક્ષેત્ર છે, આપણે આટલા વિસ્તારમાં મેક્સિમમ હોય એવું વિચારીએ, તો આ વિદ્યુત ક્ષેત્ર ઈની વેલ્યુ કેટલી એ આપણને ખબર છે. આની ઉપર કોઈ વિદ્યુત ભાર મૂકો અને કેટલા પ્રમાણમાં બળ લાગે છે એફની વેલ્યુ ખબર છે, તો સૂત્રમાં કિંમત મૂકો એફ બરાબર ક્યુ ઇન્ટુ ઈ, તો ક્યુને કરતા બનાવો તો આપણે જે વિદ્યુત ભાર મૂક્યો હોય એની ક્યુની વેલ્યુ મળી જાય. મતલબ કે કોઈ અજ્ઞાત વિદ્યુત ભાર હોય તો એ અજ્ઞાત વિદ્યુત ભારની કિંમત શોધવા માટે પણ આપણે જે છે એ આ સૂત્રનો ઉપયોગ કરીને મેળવી શકીએ છીએ. ક્લિયર. તો આ તો ભાઈ વાત હતી વિદ્યુત ક્ષેત્રની. આપણે તો ચુંબકીય બળ ભણવાનું છે. ચુંબકીય બળને અને વિદ્યુત ક્ષેત્રને શું લાગે વળગે, યાદ કરો. શરૂઆતમાં તમને કીધું કે જો વિદ્યુત ભાર સ્થિર હોય તો આખું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય, સોરી વિદ્યુતીય બળ જે છે, સ્થિર વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુતીય બળ જે છે એ ક્રિએટ થાય, પરંતુ જો વિદ્યુત ભાર જે છે એ ગતિમાન હોય, બરાબર, આપણું ચેપ્ટરનું નામ જ છે ગતિમાન વિદ્યુત ભાર. વિદ્યુત ભાર જો ગતિમાન હોય અથવા તો આપણે એને વિદ્યુત પ્રવાહ એવું કહી શકીએ, તો એના કારણે જે છે એ શું ઉત્પન્ન થશે ભાઈ, તો કે એના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. હવે ચુંબકીય ક્ષેત્ર ભાઈનું મૂલ્ય કેમ ગોતવું અને કેવી રીતે મેળવવું એ તો આપણે ચર્ચા કરી ગયા. ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટેના બે નિયમો છે, બાયો સાવર્ટનો નિયમ, એમ્પિયરનો નિયમ. તો એના આધારે મેળવી શકે. સૂત્ર આપણને બાયો સાવર્ટના નિયમનું ખબર છે, બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો અપોન ફોર પાય આઈ ડી એલ ક્રોસ આર અપોન આર ક્યુબ, અથવા તમે એકમ સદિશ મૂકો તો અહીંયા આરનો સ્ક્વેર મૂકવો પડે, આવો નિયમ છે. પછી એમ્પિયરનો નિયમ શું છે ભાઈ, ક્લોઝ ઇન્ટિગ્રેશન બી ડોટ ડી એલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો સમિશન આઈ, આવું કંઈક સૂત્ર છે. રેડી. આમાં મ્યુ ઝીરો જે છે એ શૂન્યાવકાશની પરમી એબિલિટી છે, આ પરમિટિવિટી, અહીંયા મ્યુ ઝીરો એટલે પરમી એબિલિટી. ચાલો, કમ્પ્લીટ છે. હવે જેવી રીતે સમજો કે આ વિદ્યુત ક્ષેત્રના કારણે વિદ્યુતીય બળ લાગ્યું, એવી જ રીતે આ ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રના કારણે શું ક્રિએટ થશે ભાઈ, તો કે ચુંબકીય બળ જે છે એ ક્રિએટ થશે. આ ચુંબકીય બળ જે છે એની સૌ પ્રથમ માહિતી આપી લોરેન્ઝે, આથી આપણે એને લોરેન્ઝ બળ એવું પણ કહીશું, બરાબર. જેવી રીતે વિદ્યુત ક્ષેત્રના કારણે વિદ્યુત બળ લાગે છે, એવી રીતે ચુંબકીય ક્ષેત્ર છે એના કારણે શું લાગશે ભાઈ, ચુંબકીય બળ.
चलो आ चुंबकीय बल ने लोरेंस बल शू है ये पी बात करिए एनी पे आ बदा गुणधर्मो जो है लाक्षणिकता है विद्युत क्षेत्र की कि भाई विद्युत क्षेत्र जो है यू फिजिकल एवं कोई ऑब्जेक्ट नहीं भौतिक एवं कोई वस्तु नहीं छता भौतिक महत्व घणु बधु है तो सेम ए आ बदाज लाक्षणिकता है आने पर लागू पड़ से कि भाई एवं रीते चुंबकीय क्षेत्र है ई कोई वस्तु नहीं खींचा तब मूकी राखो छता फिजिकल है इम्पोर्टन्स घणु बधु हे હવે આ જેવી રીતે ઉર્જા અને વેગમાનનું વહન કરી શકે છે એવી રીતે ચુંબકીય ક્ષેત્ર પણ ઉર્જા અને વેગમાનનું છે એ વહન છે એ કરી શકશે પછી આ જેવી રીતે વિદ્યુત ક્ષેત્ર જે છે એ તાત્કાલિક ઉત્પન્ન થતું નથી એવી રીતે ચુંબકીય ક્ષેત્ર પણ તાત્ક્ષણિક ઉત્પન્ન થશે નહીં જેવી રીતે આને વહન કરવા માટે સમય લાગે એમ ચુંબકીય ક્ષેત્રને અને ચુંબકીય બળ જે છે એમને પણ વહન કરવા માટે સમય લાગશે આમાં પણ અવકાશની અંદર દરેક બિંદુએ બદલાતું હતું તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર પણ અવકાશની અંદર દરેક બિંદુએ બદલાશે આ પણ સમય સાથે બદલાય છે બદલાતું વિધેય છે તો આ પણ સમય સાથે કેવું હોવું જોઈએ બદલાતું આનું કારણ શું સરખા હોવાનું કારણ કે બંનેનું મૂળ શું છે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવ પાછળનું કારણ વિદ્યુત ભાર છે અને ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવવા પાછળનું કારણ શું છે વિદ્યુત ભાર બરાબર તો આ પણ સમય સાથે બદલાશે પરંતુ એ સમય સાથે બદલાતું મૂલ્ય બહુ ઓછું હશે એટલે આપણે સમજી શકીએ કે ભાઈ ચુંબકીય ક્ષેત્રને આપણા સિલેબસની અંદર એ સમય સાથે બદલાતું ન હોય એવી રીતે આપણે ભણવાનું છે ચાલો પછી આની અંદર પણ આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરી શકીએ ઘણા બધા અલગ અલગ વિદ્યુત ક્ષેત્ર હોય એના કારણે કોઈ એક બિંદુએ લાગતું ક્ષેત્ર ગોતવું હોય તમારે કુલ તો એના ઉપરથી દરેકના શું કરી નાખવાનો સદિશ સરવાળો કરી નાખવાનો એટલે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આપણે એનું કુલ વેલ્યુ છે એ મેળવી શકીએ છીએ તો આ જેટલી લાક્ષણિકતા છે એ બધી લાક્ષણિકતા વિદ્યુત ક્ષેત્રની છે એ ચુંબકીય ક્ષેત્રને પણ લાગુ પડશે કમ્પ્લીટ ચાલ હવે આપણે આ લોરેન્સ બળ જે છે ચુંબકીય બળ માટેનો નિયમનું સૂત્ર શું છે એ સૂત્રની વાત કરીએ ચુંબકીય બળ માટે તો સૌથી પહેલા સમજો કે ભાઈ આ સૂત્ર જે છે એ લોરેન્સ નામના વૈજ્ઞાનિકે આપ્યું એટલે આપણે ચુંબકીય બળ જે છે એને લોરેન્સ બળ તરીકે પણ ઓળખશું એટલે ઘણીવાર જે છે એ ચુંબકીય બળની જગ્યાએ હું લોરેન્સ બળ જે છે એ ઉચ્ચારણ કરીશ એટલે સમજી લેવાનું કે ચુંબકીય બળની વાત છે ક્લિયર ચાલો હવે આના માટે લોરેન્સે એક સૂત્ર આપ્યું છે ક્યારે કે જ્યારે કોઈ એક વિદ્યુત ભાર બરાબર સમજો કોઈ એક વિદ્યુત ભાર સંયુક્ત ક્ષેત્રમાં સંયુક્ત એટલે ભાઈ સંયુક્ત એટલે કે જેની અંદર વિદ્યુત ક્ષેત્ર ઈ આ લાગુ હોય અને એની અંદર ચુંબકીય ક્ષેત્ર બી બંને એકબીજાને લંબ રૂપે હોય એવી રીતે લાગતું હોય અને એવામાં આ વિદ્યુત ભારને મૂકેલો હોય તો હવે સમજી લ્યો કે આ વિદ્યુત ભારને બે અલગ અલગ ક્ષેત્રની અસર છે એક કઈ તો કે વિદ્યુત ક્ષેત્રની તો વિદ્યુત ક્ષેત્રની અસરના કારણે તો કે વિદ્યુતીય બળ ઉત્પન્ન થશે મતલબ કે વિદ્યુત ભાર ઉપર એક વિદ્યુતીય બળ લાગશે બીજું તો કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર પણ હાજર છે ચુંબકીય ક્ષેત્ર હાજર છે તો ચુંબકીય ક્ષેત્રના કારણે ચુંબકીય બળ લાગશે એટલે હવે વિદ્યુત ભાર ઉપર બે બળ લાગ્યા એક કયું વિદ્યુતીય બળ અને એક કયું ચુંબકીય બળ આ બળની વેલ્યુ કેટલી હોય એ એને ફાઇન કરી એને એ બળની એની વેલ્યુ જે છે એ આપણને આપી એને આવી રીતે કંઈક સૂત્ર મળ્યું કે ભાઈ એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ પ્લસ વી ક્રોસ બી આવું કંઈક જે છે એમણે સૂત્ર આપ્યું ક્યારે કે જો વિદ્યુત ભાર સંયુક્ત ક્ષેત્રમાં ગતિ કરતું હોય ત્યારે એના ઉપર લાગતું કુલ બળ કેટલું છે એ કુલ બળ મેળવ્યું હવે સમજી લ્યો કે ભાઈ આનું સૂત્ર તમારે ફાઇનલ આપણે ચુંબકીય બળનું સૂત્ર આના ઉપરથી ગોતવું હોય તો તમને કઈ રીતે મળશે હું પેલા આ ક્યુનો જો આની હારે અને આ આખું ગુણાકારમાં જ પદ છે સરવાળો છે લાખો આની હારે મલ્ટીપ્લાય કરું તો એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ પ્લસ ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી આવું કંઈક આપણને સૂત્ર મળશે સ્વાભાવિક છે ભાઈ આ આ કોનું સૂત્ર છે ક્યુ ઇન્ટુ ઈ તો કે ઈ સૂત્ર તો કોનું છે ભાઈ વિદ્યુતીય બળનું છે એટલે અહીંયા હું લખી નાખું ભાઈ એફ ઓફ ઈ તો આ કોનું હોવું જોઈએ ચુંબકીય બળનું એટલે એફ ઓફ બી તો ટોટલ આપણો એફ કેટલો થયો એફ ઓફ ઈ પ્લસ એફ ઓફ બી એફ ઓફ ઈ એટલે ક્યુ ઇન્ટુ ઈ અને એફ બી એટલે ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી તો આપણા માટે ચુંબકીય બળ એફ બી ની ફોર્મ્યુલા શું થઈ ભાઈ ક્યુ ઇન્ટુ વી
क्रॉस बी। चलो कम्प्लीट भाई। तो आ सूत्र जे छे आ सूत्र आपणुं लोरेन्स बळ माटेनुं चुंबकीय बळ शोधवानुं सूत्र थयुं। तो अहीं आपणे लखी शकीए भाई के एफ बी इज इक्वल टू क्यू इंटू वी क्रॉस बी। वी एटले शुं थशे भाई, क्यू एटले तो के जे ते विद्युत भार उपर बळ लागतुं तो ए विद्युत भार। वी एटले तो के विद्युत भार जे छे गति करतो छे, जो गतिमान विद्युत भार छे तो गतिमान विद्युत भार होय एटले एने कंईक वेग होवानो, ए वेगनुं मूल्य। અને બી એટલે આ બાહ્ય ક્ષેત્ર કયું છે, બાહ્ય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર। તો આ સૂત્ર આપણને મળ્યું એફ ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ ક્યુ ક્રોસ બી। તો આ સૂત્ર જે છે એ થયું આપણું લોરેન્સ બળ માટેનું સૂત્ર તે। ચાલો હવે ચુંબકીય ક્ષેત્ર જે છે એ સદિશ રાશિ હતી તો સ્વાભાવિક છે બળ પણ સદિશ રાશિ જ થશે। અને આમાં કોઈ પણ પ્રકારનું બળ હોય, બળ તો હંમેશા કેવું હોય સદિશ। તો આની દિશા ગોતવા માટેના કેટલાક જે છે એ નિયમો છે, આપણે પહેલા આના ચુંબકીય બળની લાક્ષણિકતાઓ જોઈએ। પહેલી લાક્ષણિકતા એની એવી છે કે ચુંબકીય બળનું મૂલ્ય ક્યુ વી અને બી આ ત્રણ બાબતો ઉપર આધાર રાખે છે। જુઓ છે ક્યુ વી અને બી, આ ઉપરાંત તમે અહીંયા ક્યુ વી ક્રોસ કાઢી નાખો તો સૂત્ર શું થાય, ક્યુ વી બી સાઇન થીટા, મતલબ કે થીટા કોના કોના વચ્ચેનો, તો કે વી અને બી વચ્ચેનો, આના ઉપર આધારિત છે। એનો મતલબ કે તમે જો ક્યુની વેલ્યુ ચેન્જ કરશો, વિદ્યુત ભારની વેલ્યુ ચેન્જ કરશો તો એના ઉપર લાગતું બળ બદલાશે। વેગ, વેગ વિદ્યુત ભાર જે વ્યક્તિ ગતિ કરે છે એ વેગની કિંમત બદલાવશો તો એના ઉપર લાગતું બળ બદલાશે। બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વેલ્યુ બદલાવશો તો એના ઉપર બળ લગાવશે, બળ બદલાશે। અને થીટા, વી અને બી વચ્ચેનો થીટા ચેન્જ કરશો તો પણ એના ઉપર લાગતા બળની વેલ્યુ બદલાશે। એટલે કે ચાર બાબતો ઉપર આ ચુંબકીય બળ છે આધાર રાખે છે, ક્યુ ઉપર, વી ઉપર, બી ઉપર અને થીટા ઉપર। કમ્પ્લીટ। બીજા નંબરમાં કે વિદ્યુત ભાર તો બે પ્રકારના હોય, પોઝિટિવ અને નેગેટિવ। તો પોઝિટિવ વિદ્યુત ભાર ઉપર જે બળ લાગતું હશે એના કરતા નેગેટિવ વિદ્યુત ભારનું બળ કેવું હશે, તો કે વિરુદ્ધ દિશાની અંદર હશે, બરાબર, કારણ કે માઇનસ આવી જશે। એટલે પોઝિટિવ ડાયરેક્શનની અંદર પોઝિટિવ વિદ્યુત ભાર ઉપર જે બળ લાગતું હોય એના કરતા નેગેટિવ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ કેવું હશે ભાઈ, તો કે વિરુદ્ધ દિશાની અંદર હશે। ક્લિયર? તો આ પહેલી લાક્ષણિકતા થઈ। હવે આપણે બીજી લાક્ષણિકતાની વાત કરીએ ભાઈ। બીજી લાક્ષણિકતા જે છે એની દિશા બતાવે છે, શું બતાવે છે ભાઈ, દિશા। અને દિશા ગોતવી હોય તો કે વી ક્રોસ બી, આના માટે તમારે સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરવો પડશે। સ્ક્રૂને વેગની જે દિશા હોય ત્યાંથી લઈ અને ચુંબકીય ક્ષેત્રની દિશા સુધી તમે ફેરવો તો સ્ક્રુ અંદર જાય છે કે બહાર જાય છે, એ સ્ક્રૂની ગતિની દિશા છે એ તમે ચુંબકીય બળની દિશા ગણી શકો। ચાલો જુઓ, એક્ઝામ્પલ જોઈએ આપણે। માની લો કે કોઈ એક વિદ્યુત ભાર જે છે એ આ દિશામાં ગતિ કરે છે, કમ્પ્લીટ, અને ચુંબકીય ક્ષેત્ર બાહ્ય જે છે એ આ દિશાની અંદર છે। આ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે અને વિદ્યુત ભાર જે છે એ આ રીતે છે, આ રીતે ઉપર તરફ જાય છે। તો હવે આના ઉપર તો બળ લાગશે, ફાઇનલ થઈ ગયું, કારણ કે વી અને બી વિદ્યુત ભાર ક્યુ વી બી ની કિંમત છે, બીજા નંબરમાં લંબ રૂપે છે, થીટા 90 ડિગ્રી છે, એટલે બળ તો લાગશે। આપણે દિશા ગોતવી છે, શું કરવાનું, સ્ક્રુ લેવાનું, સ્ક્રુને મગજમાં ખ્યાલ રાખવાનું, તમે આમ આમ ફેરવશો તો સ્ક્રુ ખુલે, ખુલે એટલે બહાર આવે, અને તમે એને આમ ફેરવશો તો સ્ક્રુ બંધ થાય, બંધ થાય એટલે ક્યાં જાય, અંદર જાય। તો આમાં તમે વી થી બી તરફ સ્ક્રૂને ફેરવો, વી ક્યાં છે તો કે અહીંયા, બી ક્યાં છે અહીંયા, તો સ્ક્રૂને તમારે આમ ફેરવવાનો, વી થી બી તરફ આમ ફેરવો એટલે સ્ક્રૂ ક્યાં જશે ભાઈ, તો કે અંદર જશે, આમ કરો એટલે સ્ક્રૂ ખુલે, ખુલે એટલે બહાર જાય, આમ ફેરવો એટલે અંદર જાય। તો આનો મતલબ એવો થયો કે આ બિંદુએ જે વિદ્યુત ભારને બળ લાગશે એ બળ ક્યાં હશે, તો કે એની અંદર તરફ બળ હશે, આ જે સમતલ છે એ સમતલની અંદર તરફ જે છે એ બળ હશે। સમજી લો કે ભાઈ આ જે વેગ જે છે એ વેગની દિશા આપણે ઉલટાવી નાખીએ, અહીંયા કરી નાખીએ, તો હવે વી થી બી એટલે આમ તરફ ફેરવવાનું થાય, આપણે સ્ક્રૂને આમ ફેરવો એટલે ખુલે, તો આ સમતલની બહાર તરફ જે છે એ તમને વિદ્યુતીય સોરી ચુંબકીય બળ જે છે લાગશે। ક્લિયર? તો આ જે બીજો રૂલ્સ છે એ તમને દિશા બતાવે છે કે વી અને બી એના જે સમતલને લંબરૂપે બળ લાગશે, અને એક્ઝેક્ટ દિશા અંદર કે બહાર ગોતવી હોય તમે સ્ક્રૂના નિયમની મદદથી જે છે એ શોધી શકશો। ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ ત્રીજો પોઈન્ટ। ત્રીજો પોઈન્ટ એવું કહે છે કે જો કોઈ વિદ્યુત ભાર ગતિ જ ન કરતો હોય, સ્થિર હોય,
तो भाई गतिज न करते हो तो एनो वेग शू थी गयो शून्य। जो एनो वेग शून्य हो तो एना उपर कोई प्रकार नु बल लागसे नहीं। चलो बल क्यारे न लगे नहीं आपने कीधु कि जो एनो वेग शून्य हशे त्यारे एमां कोई प्रकार नु बल नहीं लगे। बीजू क्यारे बल नहीं लगे तो तमे जुओ आ एफ जे छे ने ई साइन थीटा उपर डिपेन्डेंट छे तो ज्यारे साइन थीटा जीरो थाय त्यारे बल जीरो थई जाय। तो साइन थीटा जीरो क्यारे थाय तो के थीटा इज इक्वल टू जीरो होय त्यारे अथवा थीटा इज इक्वल टू 180 डिग्री होय त्यारे। एटले के जीरो अथवा तो पाई नी किंमत होय त्यारे साइन छे जीरो थई जाय। जीरो एटले थीटा बी नो जीरो एटले वेग केवो थई गयो होय आम समांतर अने थीटा बराबर 180 डिग्री एटले वेग जे छे विरुद्ध थई जाय। मतलब के वेग અને ચુંબકીય ક્ષેત્ર બંને સમાંતર હોય અથવા તો પ્રતિ સમાંતર વિરુદ્ધ દિશામાં આવતા હોય ત્યારે એના ઉપર કોઈ પ્રકારનું ચુંબકીય બળ લાગશે નહીં। તો ચુંબકીય બળ જે છે મહત્તમ ક્યારે લાગે તો કે લંબ રૂપે। બે લંબ રૂપે હોય તો બળ જે છે મેક્સિમમ લાગશે। જેમ 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 ખૂણો ઘટતો જાય એમ બળ ઘટતું જાય ઘટતું જાય સમાંતર થઈ જાય એટલે કેવું થઈ જાય શૂન્ય કમ્પ્લીટ। તો આ વસ્તુ જે છે એ આપણને અહીંયા આ ત્રણ પોઈન્ટ જે છે એ ચુંબકીય બળ માટેના આપણે સમજવાના છે। ચાલો કમ્પ્લીટ આટલું રેડી કે પેલો નિયમ શું છે તો કે ક્યુ વી બ્રી અને થીટા ચાર વસ્તુ ઉપર આધાર રાખે છે। પ્લસ ક્યુ ઉપર લાગતું બળ એ માઇનસ ક્યુ ના કારણે લાગતા બળ કરતા કેવું હશે વિરુદ્ધ દિશામાં હશે। અને દિશા ગોતવી હોય તો વી અને બી ને સમતલને લંબરૂપે હશે અને એક્ઝેક્ટ દિશા ગોતવી હોય તો સ્ક્રૂના નિયમ ઉપરથી મળી શકીએ। જો વેગ શૂન્ય હોય તો બળ શૂન્ય, જ્યારે થીટા બરાબર જીરો હોય અથવા 180 ડિગ્રી હોય ત્યારે પણ બળ કેવું થઈ જશે ભાઈ શૂન્ય। ચાલો હવે આના ઉપરથી આપણે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર બી જે છે એના એકમ જે છે એ પણ આપણે ડિફાઈન કરી શકીએ। કઈ રીતે જુઓ, માની લો કે થીટા તમારો 90 ડિગ્રી છે, આપણું સૂત્ર મેઇન જે છે એ કયું છે તો કે એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી સાઇન થીટા, આવું છે। થીટા 90 ડિગ્રી કરી નાખો એટલે એફ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે ભાઈ ક્યુ વી બી, આપણે બી ને ગોતવો છે બી ને કરતા બનાવવું એટલે એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી। તો આ ચુંબકીય ક્ષેત્રનો એક એકમ આપણે મેળવવું હોય તો ક્યારે મળે તો કે બળ તમે એક ન્યૂટન રાખો, વિદ્યુત ભાર એક કુલમ રાખો અને વેગ તમે એક મીટર પ્રતિ સેકન્ડ રાખો ત્યારે ચુંબકીય ક્ષેત્ર તમને એક એસઆઈ યુનિટ મળે એવું કહી શકે। હવે એસઆઈ યુનિટ શું થશે તો કે બળનો એકમ ન્યૂટન, વિદ્યુત ભારનો એકમ કુલમ અને વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ। તો આ જે છે એનો શું થયો ભાઈ એસઆઈ એકમ થયો। એટલે ચુંબકીય ક્ષેત્ર બીનો એક એસઆઈ એકમ કયો થયો, ન્યૂટન સેકન્ડ પ્રતિ કુલમ મીટર। આ ઉપરાંત આની માહિતી ટેસ્લા નામના વૈજ્ઞાનિકે આપી, એટલે ચુંબકીય ક્ષેત્ર બીનો એકમ શું થશે બીજો ટેસ્લા। તો આટલી વસ્તુ જે છે, જોકે આપણે અગાઉ ભણી ગયા હતા, આપણે આટલી વસ્તુ જે છે બરાબર મગજમાં રાખવાની, ક્લિયર। તો આ વાત થઈ આખી ચુંબકીય બળ માટેની। હવે એના પછીના લેક્ચરની અંદર કોઈ તાર હોય, વિદ્યુત પ્રવાહધારિત કોઈ તાર હોય, પછી સૂર્ય હોય તોય ભલે અથવા તો વાકો ચૂકો તાર હોય તોય ભલે, તો આ તાર ઉપર તમે વિદ્યુત પ્રવાહ પસાર કરાવશો એ સ્વાભાવિક છે કે એની અંદર રહેલા ઇલેક્ટ્રોન જે છે ગતિ કરતા હશે। ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય એટલે એના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય અને વિદ્યુત ક્ષેત્ર જો ઉત્પન્ન થાય તો એના કારણે વિદ્યુતીય બળ ઉત્પન્ન થાય, ચુંબકીય બળ ઉત્પન્ન થાય। તો આ ચુંબકીય બળની કિંમત છે કેટલી હોય એની વાત આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું। તો ત્યાં સુધી ચેનલને જોતા રહો, ઓલ ધી બેસ્ટ।